નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેવી ક્લાસિકમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છના ગણિત વિષયમાં જે તમને ઘરે શીખેનો અંક ચાર મળ્યો છે તેનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ અને હા મિત્રો હજુ સુધી જો તમે કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલ પર નવા હોવ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં આવતા બે લાયકનને દબાવી દેજો કારણ કે જેવા પણ કંઈ પણ નવું એજ્યુકેશનને લગતી બાબત આવશે એ સીધું તમારા સુધી પહોંચી જાય તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તમને તો કે આપણે ગયા માસમાં ભૂમિતિના કેટલાક મુદ્દાઓ શીખ્યા હતા અને એ તમને યાદ છે બરાબર અને તેના કોષ્ટકમાં આપણે એ વિગતો ભરવાની છે તો તમે આવી રીતે આ કોષ્ટકની વિગતો ભરી શકો છો જો પેલા ખાલી જગ્યા આપી હતી અને ટપકાથી દર્શાવાય તો મિત્રો ટપકાથી કોને દર્શાવાય તો કે ટપકાથી બિંદુને દર્શાવાય હા મિત્રો હું તમને સમજૂતી આપી દીધેલું છે કે લીટીથી દર્શાવાય છે રેખામાં બંને તરફ તરફ તીરવાળી લીટી હોય છે કિરણમાં એક તરફ તીરવાળી લીટી હોય છે એ તમારે લખવાનું રહેશે બરાબર તો પછી જો અહીં છઠ્ઠામાં કોઈ પણ બહુકોણ કે જે રેખાખંડથી બને તેને બાજુઓ કહીશ કેવી કોની બાજુ બહુ કોણની બાજુ શું આવશે મિત્રો તો કે બાજુઓ બિંદુઓની જોડ કે જે બિંદુમાં મળે તેને શિરોબિંદુ કહેવાય બરાબર આવી રીતના પ્રવૃત્તિ છે એ તમારે સમજપૂર્વક કરવાની છે અને મિત્રો હવે આ આકૃતિ ખાસ જોઈ લેજો અને તેના પરથી આપણે નીચેના આ ખાલી જગ્યા છે એના જવાબો આપવાના છે તો મિત્રો હવે આપણે અહીંયા ખાલી જગ્યાના જવાબ જોઈએ કે ઓ આપેલા વર્તુળનું શું થશે તો દોસ્તો આમાં ઓ છે એ આપણા આપેલા વર્તુળનું કેન્દ્ર થશે તેવી જ રીતના ઈડી એ વર્તુળની ઈડી એ વર્તુળની થશે જીવા પછી ત્રીજું બિંદુ પી એ વર્તુળનું અંદરનું બિંદુ થશે કેવું થશે મિત્રો અંદરનું બિંદુ અને જો તમને આ આવડી ગયું હોય અને બીજા કોઈ ટોપિક અઘરા લાગતા હોય અને એના સોલ્યુશનની સમજૂતી સાથે સોલ્યુશનની જરૂર હોય તો તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની રહેશે ચાલો હવે બિંદુ પી અંદરનું બિંદુ થયું બિંદુ ક્યુ એ વર્તુળના બહારનું બિંદુ થયું પછી મિત્રો એઓ બી વચ્ચે ઘાટો કરેલો પ્રદેશ અથવા ઘાટો કરેલો વર્તુળનો એ શું કહેવાય વૃતાંશ કહેવાશે શું કહેવાશે મિત્રો વૃતાંશ પછી છઠ્ઠું ઈડી વચ્ચેનો ઘાટો કરેલો વર્તુળનો ભાગને વૃત્ત ખંડ કહેશું અને એસીનો વર્તુળનો શું થાય તો કે મિત્રો એસી એ વર્તુળનો વ્યાસ થશે અને ઓબી એ વર્તુળની ત્રિજ્યા થશે બરાબર બાકીના તમારે હવે પાયાના આકારોની સમજૂતી એ તમારે સમજવાની છે અને આ બધું જ વાંચવાનું છે અને એના પરથી આપણે એક અહીંયા પ્રવૃત્તિ આપી છે કે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર નેવ્યાસી પર આપેલ સમજૂતી જુઓ અને તેમાં સરળ કોણ સંપૂર્ણ કોણ અને કાટકોણની આપેલી છે અને આ ત્રણેય ખૂણાઓ તમારે દોરવાના છે તો મિત્રો તમને અહીં ખાનાઓ આપેલા હશે અને તેમાં તમારે ઘડિયાળના ત્રણ વાગ્યાની સ્થિતિ ગોઠવી અને બનતી આકૃતિ દર્શાવવાની છે તો મેં તમને અહીં ઘડિયાળ દોરી અને એમાં ત્રણ વાગ્યા હોય તેવું આકૃતિમાં દર્શાવ્યું છે બરાબર છે બીજી પહેલી આકૃતિમાં ઘડિયાળમાં ત્રણ વાગ્યાની સ્થિતિ હવે મિત્રો બીજી આકૃતિ આપણે જોઈએ તો કે ઘડિયાળમાં છ વાગ્યાની સ્થિતિ જો મિત્રો ત્રણ વાગ્યાની સ્થિતિમાં કાટકોણ થશે અને છ વાગ્યાની સ્થિતિમાં આપણે સરળ કોણ થશે તેમજ બાર વાગ્યાની સ્થિતિમાં શું થશે તો કે મિત્રો બાર વાગ્યા એટલે બે કાંટા એક જ જગ્યાએ હશે બાર ઉપર હશે નાનકડો કાંટો અને બાર ઉપર જ હશે મોટો કાંટો બરાબર તો આવી રીતના આકૃતિ દોરવાની હતી કેટલું સરળ હતું મિત્રો ચાલો હવે આપણે નીચેની આપણે પ્રવૃત્તિ જોઈએ કે નીચે આપેલી યાદી જોઈને કહો કે ક્યારે ક્યારેક ખૂણો કાટખૂણો જેટલો હોય અને જ્યારે કાટખૂણાથી નાનો હોય અને ક્યારે મોટો હોય તો ક્યારે નાનકડો હોય ને ક્યારે મોટો હોય એ કહેવાનું જો કે જો એક વાગ્યાની સ્થિતિમાં કાટખૂણાથી નાનો હશે ચાર વાગ્યાની સ્થિતિમાં કાટખૂણાથી મોટો હશે સાડા ચાર વાગે સ્થિતિમાં કાટખૂણાથી નાનકડો હશે પછી તમારે ઉદાહરણ આપવાના છે તમે તમારી રીતના ઉદાહરણ આપવાના છે મેં અહીં મારી રીતના ઉદાહરણ આપીએ છીએ ઘણા ઉદાહરણ આના મળી રહે છે તો કે જો મારા ઘરમાં દાદરો લઘુકોણ છે પછી બીજું મારા ઘરની બારી પરનું છજું એ લઘુકોણ છે મારા ઘરના રસોડામાં રહેલા ચીપિયા દેખા ચીપિયામાં દેખાતો ખૂણો છે તે લઘુકોણ છે પછી મારા ઘરના ઢાળવાળા પતરા વચ્ચેનો દેખાતો ખૂણો લઘુકોણ છે આવા જ ઉદાહરણ તમારે ગુરુકોણના પણ આપવાના છે તો મિત્રો મારા ઘરે ખુરશીની બેઠક અને તેના ટેકા દેવાના ભાગ વચ્ચેનો વચ્ચે ગુરુકોણ થાય પંખાના બે પાંખ વચ્ચેનો ગુરુકોણ હોય પછી ઘરમાં રહેલા બાકડો અને તેના ટેકા દેવાના ભાગ વચ્ચે ગુરુકોણ હોય અને અંતિમ જોઈએ તો કે ઘરની સામે રહેલો વૃ વૃક્ષ અને જમીન વચ્ચે પણ ગુરુકોણ હોય છે ચાલો મિત્રો અહીં આ તમારા ધોરણ છ ના ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે તો મિત્રો આવજો હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો જય હિન્દ જય ભારત